જય મેળીમાં બધા મિત્રોને તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેળી ઓફિશિયલ ચેનલ પર. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે, દુઃખ તકલીફ પડે તો શું ભુવાજી પાસે જવું જોઈએ કે નહીં. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે દુઃખ તકલીફ પડે તો શું કરવું જોઈએ, શું ભુવાજી પાસે જવું જોઈએ. તો મિત્રો, એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, દુઃખ પડે તકલીફ પડે તો શું કરવું જોઈએ. પહેલાં તો મિત્રો એ જાણવું જોઈએ કે દુઃખ તકલીફ પડે છે એ કર્મમાં લખેલું દુઃખ છે કે કોઈ દેવનું દુઃખ છે. તો મિત્રો, દેવનું દુઃખ છે કે કર્મનું દુઃખ એ જાણવું જોઈએ. કર્મનું દુઃખ હોય તો એ કરેલા કર્મનું દુઃખ તો ભોગવવું જ પડે છે, અને જો કોઈ દેવનું દુઃખ હોય તો શું ભુવાજી પાસે જવું જોઈએ. તો મિત્રો, તમને ખબર જ હોય કે કોઈ દેવનું દુઃખ લાગે છે, તો પહેલાં તો મિત્રો આપણા ખુદની ઉપર વિશ્વાસ નથી હોતો, અને કુળદેવીને કોઈ સરખી રીતે પૂજતા નથી. કુળદેવી કે માતાજીની કોઈને પડી નથી. આપણે તો બસ આપણું દુઃખ મટાડવું હોય છે, એટલે આપણે બધે ભટકીએ છીએ. તો મિત્રો, જો તમને એવું લાગે કે મારે દેવનું દુઃખ છે, તો મિત્રો આપણા કુળદેવી પર શ્રદ્ધાને વિશ્વાસ રાખવો પડે. જો આપણું દુઃખને તકલીફ મટાડે તો એ આપણા કુળદેવી જ મટાડે છે, બીજા કોઈની તાકાત નથી. આપણા કુળદેવી પર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. રોજ કુળદેવીને પ્રાર્થના કરો કે માં કુળદેવી, માં કોઈ પણ દેવનું દુઃખ હોય તો અમને જણાવો, અમે એ દેવનો ન્યાય વ્યવહાર કરીશું, એવી પ્રાર્થના કરો. હવે મિત્રો, તમને પ્રશ્ન એ થતો હશે કે બધાને કુળદેવી પર વિશ્વાસ તો હોય જ, કુળદેવીને રોજ દીવા ધૂપ પ્રાર્થના કરીએ તો પણ દુઃખ તકલીફ પડે છે, પછી ભુવાજી પાસે જવું પડે છે ને બધે ભટકવું પડે છે. કોઈને શોખ ના થતો હોય બધે જોવડાવવાનો, પણ દુઃખ વધતું જાય છે એટલે ભુવાજી પાસે જવું પડે છે. પણ આજે હું તમને જણાવવાનો છું કે મૂળ દુઃખનું કારણ વધારે પડતું હોય તો તળિયાના દેવનું દુઃખ હોય છે. તળિયાના દેવ આપણા કુળદેવીને બોલવા દેતા નથી, કેમ કે તળિયાના દેવની જગ્યા પર આપણા કુળદેવીનો મઢ હોય છે, આપણું ઘર હોય છે. એટલે મિત્રો, આપણે તળિયાના દેવનો વ્યવહાર ના આપીએ એટલે તળિયાના ગોગા મહારાજ આપણને હેરાન કરે છે અને બધે અટકાવે છે. એટલે મિત્રો, તમને એવું પણ વ્યાયામ કરવા કરાવે કે તમને કોઈએ કરી નાખ્યું છે ને એવો બધો વ્યાયામ કરાવી ને ભટકાવે છે. મિત્રો, પહેલાં તો મનમાં કોઈ વ્યાયામ હોય કે મને કોઈએ કરી નાખ્યું છે, તો એ વ્યાયામ કાઢી જ નાખવો જોઈએ, કેમ કે એવું કંઈ હોતું નથી. આપણે કુળદેવી આપણા દેવને કેમ પૂજીએ છીએ, આપણું રક્ષણ કરે, આપણી રક્ષા કરે, આપણું ગુણ વધારે,
આપણા કુળની રક્ષા કરે તો શું આપણી કુળદેવી આપણા માતાજી કોઈ એવું વિચારે તો પણ એવું થવા દે? ના મિત્રો, એવો વ્યાયામ કાઢી નાખો. મિત્રો, કોઈએ કરી નાખ્યું છે એવો વ્યાયામ રાખીને આપણે વળાવતા હોઈએ છીએ, એટલે આપણે વળાવીએ એટલે આપણા કુળદેવી યતરાજ થાય છે ને દુઃખ મટવાને બદલે વધતું જાય છે. અને પછી માતાજીની પ્રાર્થના વિશ્વાસ ઓછો થતો જાય છે. તો મિત્રો, જો એવું લાગે કોઈ દેવનું દુઃખ છે તો પહેલાં કુળદેવીને પ્રાર્થના કરીને દીવો કરીને પછી તળિયાના ગોગા મહારાજને ઘરની બહાર એક શ્રીફળ અને સુખડી આપવી એ દેવનો હક છે. આ ધરતી ગોગા મહારાજના નાગદેવની છે અને આપણે આ ધરતી ઉપર રહીએ છીએ, એટલે એક શ્રીફળ અને 500 ગ્રામ ઘઉંના લોટના ભડકાની સુખડી બનાવીને આપવી એ આપણો અધિકાર છે. અને પછી આપણા કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ. જો તળિયાનું દુઃખ હશે તો ગોગા મહારાજને રાજી કરો એટલે દુઃખ મટી જશે. અને જો બીજા કોઈ ઘરના દેવનું દુઃખ હશે તો આપણા કુળદેવીને પ્રાર્થના કરવી. માં કુળદેવી કોઈ વડવાનું દેવ રહી જતું હોય તો અમને જણાવો, તો અમે એ દેવનો ન્યાય વ્યવહાર કરીશું. મિત્રો, તળિયાના ગોગા મહારાજને વ્યવહાર ના કરીએ, માંસ મટન ખાતા હોય એટલે આપણા કુળદેવીને ગોગા મહારાજ બોલવા દેતા નથી. એટલે પહેલાં પ્રથમ તળિયાના ગોગા મહારાજને રાજી કરવા જોઈએ, એટલે બીજે ક્યાંય ભટકવું ના પડે. સુખ શાંતિ માટે ઘરમાં 10,000ની કથા કરીએ છીએ, પણ ખાલી તળિયાના ગોગા મહારાજને એક શ્રીફળને સુખડીની થાળી આપતા નથી. એટલે આપણને વધુ પડતું દુઃખ હોય તો તળિયાના ગોગા મહારાજનું હોય છે. એટલે મિત્રો, ક્યાંય ભૂવા પાસે કે ક્યાંય ભટકવાની જરૂર નથી. તળિયાના ગોગા મહારાજને ઘરની કુળદેવીને રાજી કરો, ક્યાંય જવાની જરૂર નહીં પડે. બધા દુઃખની ચાવી તળિયાના ગોગા મહારાજ છે. એટલે મિત્રો, કોઈએ કરી નાખ્યું છે ને વળાવવું પડશે ને આ બધું વ્યમ કાઢી નાખો. તો મિત્રો, આશા કરું છું કે આ વિડીયોની જાણકારી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડીયોની જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય મેરડીમાં જય માતાજી.